ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, જેની આતુરતાથી રાહ જોતા એવો કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર તમારા પ્રશ્નોને, તમારી મૂંઝવણને વાચા આપવા માટે આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ પંડ્યા, જ્યોતિષ આચાર્ય, ઋષિ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. ધન્યવાદ મહેન્દ્રભાઈ. ગઈકાલે રામનવમીનો પર્વ, પવિત્ર તહેવાર આપણી પાસેથી, આપણા જોડેથી ગયો છે. સમયની શરૂઆત છે, આજનો નવા હપ્તાની, નવા સપ્તાહની શરૂઆત થઈ ગઈ છે, અને જાણીશું આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે. શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દશ મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આજે દશમી તિથિ છે. આવતીકાલે 11 છે, આજે સોમવાર છે. પુનર્વસુ નક્ષત્ર અતિગંડ નામનો યોગ અને તૈતિલ નામનું આજે કરણ છે, મતલબ રાશિ છે. આજે કર્ક, દ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની કર્ક રાશિ કરતાં દ અને હ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. આજે દશમી તિથિ છે, મધ્યમ તિથિ માનવામાં આવે છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, જે રીતે વાત કરીએ કે કાર્યક્રમની અંદર આપણે આજના પંચાંગની વાત કરીશું, પણ મહત્વની વાત એ છે કે મહેન્દ્રભાઈ, કે જ્યારે ચૈત્રી નવરાત્રી આપણી સાથેથી ગઈ, મહત્વની વાત એ પણ કરીએ કે આજના દિવસની અંદર એવી તો શું ખાસિયત છે, કારણ કે આવતીકાલે આપણે વાત કરી કે 11 આવશે, આજના દિવસની એવી શું વિશેષતા છે? નવમી તિથિ અને એમાં પછી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ એટલે રામનવમી. રામનવમીની સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ જયંતિ પણ એ દિવસે, અને ઘણી બધી આપણને એ દિવસે નવી ઉર્જા મળે, કારણ કે ઘણા વર્ષો પછી એક તો રવિવારે અષ્ટમી આવી, અને એના કારણે વેપારી વર્ગને, જે લોકો ધર્મતા અને માનવાવાળા લોકો માટે પણ ખૂબ જ એક મહત્વનો તહેવાર બની ગયો. યજ્ઞ યાગાદી કર્મથી પરવારી, અને લોકોએ ખૂબ જ કાલે ઉત્સાહથી પોતાના રામનવમીને પણ ઉજવી, અને જન્માષ્ટમી કે દુર્ગાષ્ટમીને પણ ઉજવી, સાથે સાથે સત્સંગીઓએ ભગવાન સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામિનારાયણનું પણ સ્મરણ કરી અને પોતાના દિવસને ઉજવ્યો. મતલબ કે તીવ્ર દિવસ, સારામાં સારો દિવસ ગણી શકાય, અને એવો ને એવો દિવસ એટલે એકાદશી. એકાદશીનું પર્વ એટલે સામાન્ય રીતે આસ્થાનું પર્વ છે. એકાદશીનું પર્વ એટલે સામાન્ય રીતે તપનું પર્વ છે. એકાદશીનું પર્વ એટલે ઉપવાસનું અને હરિસ્મરણનું પર્વ છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આ સાથે જ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જામનગરથી કલ્પિનભાઈ જોડાઈ ગયા છે. કલ્પિનભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. કલ્પિનભાઈ, આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. હેલો, જય ગણેશ. મહેન્દ્ર, જય ગણેશ વાલા. જન્મ તારીખ? મારા પત્ની ની જન્મ તારીખ છે 10/12/1982. હા, અને જન્મ સમય છે વહેલી સવારે 4 વાગે. બરાબર છે. હવે એને આજે 3-4 મહિના થી આ ગોઠણ નો દુખો થઈ ગયો છે. લગભગ આપણે દવાઓ કરી લીધી, પણ કોઈ નિરાકરણ આવતું નથી. અને દુવા, આ બંને વસ્તુ આપણને કામ લાગતી હોય છે. જન્મ કુંડળીના બારે બાર ખાનામાં તમે જ્યારે જુઓ ત્યારે તમારા પ્રશ્નને કોક ને કોક ખાનું એવું છે જે તમારા પ્રશ્નને વાચા આપે છે. હવે વર્તમાન કાળે તમે જે વાત કરીએ પ્રમાણે, તમારા છઠ્ઠા, જે તમારી પત્ની છે, એના છઠ્ઠા સ્થાન એ રોગ અને શત્રુનું સ્થાન માનવામાં આવે છે. અને રોગ અને શત્રુના સ્થાન ઉપર બૃહસ્પતિ કહેતા ગુરુ અહીંયા એની રાશિ છે મીન રાશિ, કારણ કે લગ્ન બની રહ્યું છે તુલા. તો અહીંયા છઠ્ઠા સ્થાનની અંદર મીન રાશિ આવે. મીન રાશિનો સ્વામી જે ગુરુ જે છે, એ ગુરુ અહીંયા કુંડળીની અંદર વૃશ્ચિક રાશિમાં બેઠેલો છે બીજા સ્થાનની અંદર. હવે વૃશ્ચિક રાશિની અંદર બીજા સ્થાનમાં બેઠેલો આ બૃહસ્પતિ, ત્યાંથી બીજા સ્થાનની અંદર, એટલે ભાવા જ ભાવના સ્થાન પ્રમાણે જો સિદ્ધાંત વિચાર કરવામાં આવે, તો ત્યાંથી બીજા સ્થાન ઉપર અત્યારે ધનરાશિનો શનિ છે. તો એનો મતલબ કે વાયુજન્ય કોઈ પણ પ્રકારની બીમારીનો ભોગ આ ચાલુ સમય દરમિયાન બનવું પડે. ખાસ કરી 2017ના જુલાઈથી શરૂ કરી અને 2018ના એપ્રિલ મે સુધી આ તકલીફ થોડીક રહેશે, પણ એમાં કોઈ પણ પ્રકારનું સ્મૂથલી ઓઇલનો ઉપયોગ કરવામાં આવે, વ્યવસ્થિત રીતે એને માલિશ કરવામાં આવે, સવારમાં સૂર્યના કોમળ કિરણોની પાસે બેસી, અને ગાયનું જે આપણું જે ગૌરજ કહેવાય, ગૌમૂત્ર કહેવાય, ગૌમય કહેવાય, જે કોઈ ગાયમાંથી ઉત્પન્ન થતી જે વસ્તુઓ છે એને શરીર ઉપર જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં લપેટવામાં આવે, અને ત્યારબાદ સૂર્યના કોમળ કિરણોથી એનો સ્પર્શ કરવામાં આવે. આ બધી બાબતો એમના સ્વાસ્થ્યમાં સારો સુધારો આપશે. બીજી વસ્તુઓ, તળેલો હોય ખોરાક, કોઈ પણ આથેલો હોય કોઈ પણ ખોરાક, રાત્રિ દરમિયાન પડેલો કોઈ પણ ખોરાક, ફ્રીજનો કોઈ પણ ખોરાક, આ બધા ખોરાકને થોડાક સમય માટે થોડીક રાહત આપો, ચોક્કસ સારું સફળતા મળશે. સાથે સાથે લવિંગ અને કપૂર આ બંનેને તેલમાં ઉકાળી અને હળવા હાથે જો માલિશ કરવામાં આવશે તો પણ મને લાગે છે આ સમસ્યા, કારણ કે અહીંયા ગુરુ અને શનિની આ સમસ્યા છે. તો ગુરુની સમસ્યા, શનિની સમસ્યા ગુરુ અને શનિ જ ઉકેલશે, પણ આપણે સાથે સાથે મહેનત પણ થોડી કરી લઈએ. એથી વિશેષ કંઈ ડૉક્ટરને બતાવવા જેવું લાગે તો ચોક્કસ આપ બતાવી લેજો. ચોક્કસથી મહેન્દ્રભાઈ, આ સાથે જ અમદાવાદથી એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. તૃષાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. તૃષાબેન, આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. હસબન્ડ ની જન્મ તારીખ છે 29 ડિસેમ્બર 1973. સમય 29/12/73. સમય રાતે 10:10. એમને બી એવું છે, સેમ વારંવાર શારીરિક તકલીફો રહે છે વારંવાર. આપનું શું નામ બેન?
તૃષાબેન નામ છે. તૃષાબેન હું આગળ ડોક્ટર લગાવું છું એટલે તમને લાગે છે હું આ ડોક્ટર હોઉં? ના પણ તમે એકદમ યોગ્ય માર્ગદર્શન આપો છો ને એટલા માટે મને એમ થાય કે હવે અત્યાર સુધી બધા જ્યોતિષીય પ્રશ્નો આવતા હવે બધા ગુરુવારના પ્રશ્નો આવે છે. પણ શુક્ર અને ગુરુ બંને સાથે બેઠેલા છે બેન, તમારો પ્રશ્ન સેમ છે સ્વાભાવિક છે, કારણ કે ગ્રહોના આધારે પણ જે પ્રમાણે એસ્ટ્રોલોજી જે છે એ તો બધું આગળ વધી ગયેલું છે કે જો એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આજ પણ જીવંત એસ્ટ્રોલોજી આપણને લાગે છે. અને એટલા માટે કદાચ જો કોઈ સાયન્સ એસ્ટ્રોલોજીનો જો ઉપયોગ કરવામાં આવે તો સારા પરિણામો મળે. હવે શરીરની અંદર છ જ પ્રકારના રસો છે એ તો છે જ, શરીરની અંદર પાંચ જે તત્વ છે અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ એ તો છે જ, તો એ સાથે સાથે ગ્રહોનું પણ મેળાપી પણ જોઈ લો એટલે આપણને રોગ વિશે ખબર પડી જાય, રોગના તત્વ વિશે ખબર પડી જાય. ઘણી વખત એક દવા અત્યારે આપણે લઈએ અને આપણને તરત ફરતી હોય છે, અને ઘણી વખત દવાઓ વારંવાર લઈ છતાં ફરતી હોતી નથી. એના કારણ આપણા શાસ્ત્રમાં નક્ષત્રોના આધારે વનસ્પતિનો કેવી રીતે ચય કરવું, કઈ રીતે એનો ઉપયોગ કરવો એ પણ અહીંયા શીખવાડવામાં આવે છે. અહીંયા તમે જો વાત કરો તો ગુરુ મહારાજ મકર રાશિમાં નીચના બને છે, તો દર ગુરુવારના દિવસે ચણામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનો એક સમયે એમને પ્રસાદ આપો. કારણ કે પ્રસાદ એટલા માટે હું કહું છું કે પ્રભુ જયારે સાદ પાડે અને દોડી જવું એનું નામ છે પ્રસાદ. ખાવાનો પ્રસાદ એ તો છે જ, પણ સાથે સાથે ભગવાનની પાસે થોડુંક બેસવા માટેનો એમનો મહાવરો કેળવાઓ. બીજું, ઘણી વખત એ પલાઠી વાળી ન બેસી શકતા હોય તો ખુરશી પર બેસી શકાય છે. પૂજાની અંદર એવું નથી ભાઈ આ રીતે જ બેસવું, પણ આસન જો વ્યવસ્થિત રીતે હોય અને પલાઠી વાળી બેસાય તો વેલકમ ન થાય તો આ રીતે. પણ સાથે સાથે ગુરુનું રત્ન આવે છે બેન પોખરાજ, પોખરાજને વિધિપૂર્વક જો તમે એને ધારણ કરાવડાવશો તો પણ એમના સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળશે. તમે જે કહો છો એ પ્રમાણે કદાચ જે બીમારી વાયુજન્યની બીમારી છે એમાં પણ થોડી એમને રાહત હશે. દર ગુરુવારના દિવસે દાન દેવાની ઈચ્છા થાય તો હળદરવાળા ચણા અને ગોળ અને પણ નાના નાના બાળકોને જો વ્યવસ્થિત રીતે દાન આપવામાં આવશે ચોક્કસ સારી સફળતા મળશે. મહેન્દ્રભાઈ આ સાથે જ મળવા સાથે એક અન્ય કલર મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. વિજયભાઈ આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. વિજયભાઈ આપની માહિતી આપો ને ત્યાર બાદ આપનો પ્રશ્ન પૂછો. તારીખ છે 7/2/2010. જન્મ ટાઈમ છે સવારે 11:48 અને જન્મ સ્થળ છે હિંમતનગર. બરાબર, જનરલ પ્રશ્ન નથી ને? ના, મારા સંતાન માટેનો પ્રશ્ન છે અને એને થોડો માનસિક પ્રોબ્લેમ છે, મળતો નથી અને બહુ જિદ્દી ગુસ્સો કરે છે એવું. હવે જુઓ, ભાગ્યસ્થાનમાં રાહુ ધન રાશિનો, તો મતલબ કે અહીંયા 8મા સ્થાનથી બીજા સ્થાનની અંદર મતલબ કે ક્યાંક ને ક્યાંક પિતૃઓની પીડા આ રાહુ આપી રહ્યો છે. બીજું, ચોથા સ્થાનની અંદર રહેલો મંગળ કર્ક રાશિમાં નીચલો બને છે. ચોથું સ્થાન એ સુખસ્થાન માનવામાં આવે છે. ચોથું સ્થાન જમીન મકાન મિલકતના સાથે સાથે ચોથું સ્થાન માતા અને મોસાળનું પણ માનવામાં આવે છે. તો હવે એવા સ્થાનની અંદર કર્ક રાશિનો મંગળ ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી કરાવડાવે. વાણિજ્યની તકલીફની વાત કરવામાં આવે, ક્રોધની વાત કરવામાં આવે, ચંચળતાની વાત કરવામાં આવે, માનસિક પરિપક્વતાના અભાવની જો વાત કરવામાં આવે તો એના માટે જન્મકુંડલીમાં બીજું સ્થાન જોવું પડે છે. તો બીજા સ્થાનનો જે સ્વામી છે એ શુક્ર છે. શુક્ર અહીંયા કુંડલીમાં જો જોઈએ તો એકાદશ સ્થાનની અંદર કુંભ રાશિમાં યોગકારક બની રહ્યો છે. પણ સાથે સાથે આ શુક્ર અને ગુરુનો જે યોગ છે, કારણ કે ગુરુ એટલે દેવ મંત્રી અને શુક્ર એટલે રાક્ષસો એટલે કે દાનવોના મંત્રી, આ બંને સાથે જોડાયેલા છે. તો મતલબ કે ક્યાંક ને ક્યાંક આ પીડાના આપ ભાજન બની રહ્યા છો આપનું બાળક. તો એવા સમયે મને લાગે છે ભગવાન ગણપતિની ઉપાસના એના માટે ખૂબ જ સારી રહેશે. ગણપતિની ઉપાસના માટે ઓમ ગં ગણપતયે નમઃ મંત્ર જપની સંખ્યા કેટલી? તો કે 23,000 મંત્ર. આ મંત્રથી અભિસિંચિત કરેલું જળ દળ મંગળવારના દિવસે જો એને પાવામાં આવે તો ભગવાન ગણપતિના આશીર્વાદ એને પ્રાપ્ત થાય. કારણ કે ચંચળતાના કારક જ્યારે મંગળદેવ બનતા હોય ત્યારે ગણપતિની પૂજા વિશેષ કરી અને શ્રેયકર બનતી હોય છે. દર મંગળવારના દિવસે બાજરીના લોટની અંદર બાજરીના લોટની સેજ રાબ બનાવી અને જો એને પાવામાં આવે તો પણ એનો ચંચળ જે મન છે થોડું શાંત બનશે અને આગળ જતા એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. સવારમાં વહેલા ઉઠવું અને રાત્રે વહેલા સૂવું, કારણ કે સાચી જે ઊંઘ બાળકો માટે કે યુવાનો માટે કે વૃદ્ધો માટે છે ને એ રાત્રિના 10 થી માંડી પરોળિયાના 4 વાગ્યા સુધીની છે. તો અહીંયા આ સમય દરમિયાન જો વ્યવસ્થિત રીતે ઊંઘે તો આગળ દિવસ એનો ખૂબ જ સારો જાય આ કુંડળી બતાવી રહી છે. અને છતાંય ક્યાંક આગળ વધવા જેવું લાગે તો એક મંગળનું સારું રત્ન, કારણ કે હજી બાળક ખૂબ નાનું છે તો એના ગળામાં પણ પહેરાવી શકાય છે, તો આ પણ એને પહેરાવશો તો પણ એની ચંચળતામાં એના ક્રોધમાં માનસિકતામાં ક્યાંક ને ક્યાંક એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. રાજકોટથી મમતાબેન જોડાઈ ગયા છે. મમતાબેન આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. મમતાબેન આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. હેલો મમતાબેન, જન્મ તારીખ 30/5/90. સમય બપોરે 3 વાગે. હા, શું પ્રશ્ન છે બાબાનો? એની સગાઈ ન થતી ને નવાણું કે વાત આવી જાય અને બંધ થઈ ગઈ છે અને ઘરમાં બધા બીમાર બહુ રહે. બરોબર, અહીંયા મંગળ દોષ છે અને મંગળ દોષના કારણે લગ્ન યુગમાં વિલંબ થાય છે. સાથે સાથે શનિ અને રાહુ છે, શનિ રાહુ શ્રાપિતીઓ કરે છે. છઠ્ઠા સ્થાનમાં રહેલો આ શનિ લગ્ન યોગમાં વિલંબ કરે છે.
તો યોગ્ય રીતે શનિ અને રાહુના શ્રાપિત યોગના દોષનું જો વિધિવત નિવારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતા મળે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે શ્રીકામ સિદ્ધિ કામોવા ગ્રહ યજ્ઞમ સમાચરે, ગ્રહ યજ્ઞની સાથે ગ્રહોના દોષનું નિવારણ કરાવવાથી સારા પરિણામો મળે છે. પણ એના માટે જે બ્રાહ્મણ પૂજા કરતો હોય કે જે વિપ્ર સારી રીતે પૂજા કરતો હોય એ વૈદિક પદ્ધતિને જાણવાવાળો હોવો જોઈએ અને કર્મનિષ્ઠ હોવો જોઈએ. તો એક વસ્તુ આ ધ્યાનમાં રાખજો આગળ વધવા માટે. બીજી વસ્તુ, જ્યાં સુધી સગાઈ ન થાય ત્યાં સુધી મંગળવાર કરાવડાવજો. મંગળવારના દિવસે ગોળ ભાખરીનો લાડવો ભગવાન ગણપતિને ધરાવવામાં આવે, ઓમ રીમ ભોમાય નમઃ આ મંત્રની એક માળા કરે અને ત્યારબાદ એ પ્રસાદ તરીકે લાડુ પોતે લે, 3.5 કલાક સુધી ભોજન ન કરે. પછી પાછી એક વખત માળા કરવાની છે રીમ ભોમાય નમઃ, અને પછી એક વખત એ જમી શકશે. આ પ્રમાણે જ્યાં સુધી એની સગાઈ ન થાય ત્યાં સુધી કરવા માટે પ્રયત્ન કરજો. આગળ જતાં ખૂબ જ સારી સફળતા મળશે. મીન રાશિનો શુક્ર જે દાંપત્યનો કારક છે એ પણ ભલે સારો બની રહ્યો છે, પણ બેઠો છે ખાડામાં, મતલબ પરિણામ ભલે થોડું મોડું મળશે પણ સારું મળશે. જય ગણેશ. બિલકુલ ચોક્કસથી મહેન્દ્રભાઈ સાથે આપના પ્રશ્નોને લઈને ચર્ચા ચાલુ જ રાખીશું, પણ હાલ કાર્યક્રમમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આગળ વાત કરીએ. ભાવનગરથી હર્ષદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષદભાઈ આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. હર્ષદભાઈ આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. હેલો મહેન્દ્રભાઈ, મારા બાબાની જન્મ તારીખ છે 30/8/98. 30/8/1998 સમય શાંતિ 7:30 થી 7:30 અને રવિવાર બરાબર, અને મુંબઈમાં જન્મ છે. અને મારા બાબા એ તમારા બીજી વાર નો પ્રશ્ન કર્યો. એ મારા બાબા ને એક વાર કેમિકલ માં ભણતો હતો, કેમિકલ મેકી દીધો ને કોમ્પ્યુટર અત્યારે બીજું વર્ષ ચાલે છે. મહેનત બહુ કરે છે, ફળે મળે છે, પણ મહેનત એટલી કરવી પડે છે કે આ નાગરિક નિરાશ થઈ જાય. હું તમને બહુ સરસ એનો ઉપાય બતાવું. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે પાણી જયારે છાંટવાનું હોય ત્યારે ચાળના થડમાં અથવા તો પાંદડાઓમાં છાંટીએ તો એ પાણી વ્યર્થ જાય, પણ એનું એ પાણી પાછું જો મૂળમાં છાંટીએ તો પરિણામ સારું મળે. આ હું એ જાણું, તમે જાણો છો. હવે કુંડળીની અંદર ચોથું સ્થાન એ સુખસ્થાન છે. મેષ રાશિમાં શનિ નીચનો બેઠો, મતલબ કે એને ક્યાંક ને ક્યાંક આ રીતે શિથિલતા દેખાય. બીજી વસ્તુ, ભાગ્યસ્થાન જે છે એને હાયર એજ્યુકેશનનું સ્થાન પણ માનવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસનું સ્થાન હોય, ડિગ્રીનું સ્થાન હોય, એ સ્થાન ભાગ્યસ્થાન. ભાવાદ ભાવમાં 5માંથી 5મું સ્થાન છે એ. હવે જ્યોતિષીય સિદ્ધાંતો હું તમને એટલા માટે સમજાવી રહ્યો છું કે અસંખ્ય જ્યોતિષી મિત્રો પણ આ કાર્યક્રમ જોતા હોય છે અને કંઈક નવું શીખતા હોય છે અથવા મને શીખવાડતા હોય છે. તો અહીંયા ભાગ્યસ્થાનની અંદર જે માલિક છે એ બુધ છે. તો બુધ મંગળ જે કહેવાય કર્ક રાશિનો એની સાથે જોડાયેલો છે. બુધનો એક સ્વાભાવિક એક નિયમ છે કે આ પાણી જેવો સ્વભાવ છે, જેની સાથે જાય એવો પડી જાય. તો મંગળની સાથે રહેલો આ બુધ મંગળ જેવો બની ગયો, તો મંગળ અહીંયા તો નીચેનો બને છે. તો આવા સમયે મંગળની ઉપાસના કરવામાં આવે, શનિની પૂજા વ્યવસ્થિત રીતે જો કરાવડાવવામાં આવે અને જાપ કરાવડાવવામાં આવે તો એને પરિણામ સારું મળે. બીજી વસ્તુ છે, મંગળ પાછો શુક્ર સાથે ચંચળતા આપે. તમે કહ્યું એ પ્રમાણે પહેલા આ વિષય પસંદ કર્યો, આ વિષયમાં સફળતા ન મળી, પાછો બીજો વિષય પસંદ કર્યો, પણ મને લાગે છે આ મંગળ અને શુક્ર કોમ્પ્યુટરના ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારની વિદ્યાની અંદર સારી સફળતા એને અપાવશે. માત્ર ને માત્ર બુધ પાવરફુલ થાય તો બુધને પાવરફુલ કરવા માટે બે રસ્તા હું બતાવું. ગાવો મમા ગ્રતઃ સંતુ, ગાવો મેં સંતુ પુષ્ટદઃ, ગાવો મેં હૃદય સંતુ, ગવા મધ્યે વસામ્યમ. ભગવાન કૃષ્ણે જે ગાયની વ્યાખ્યા કરી આજે, અને માટે ગાવો વિશ્વસ્ય માત્ર, વિશ્વની માતા ગાય છે. તો હવે એને જો તમે કોઈ પણ વસ્તુ ખવડાવો તો સમજો 33 કરોડ દેવતાઓને વસ્તુ પ્રાપ્ત થાય છે. તો 33 કરોડ દેવતાઓ ગાયના રૂવાડે રૂવાડે વસેલા છે. તો આવા સમયે ગાયને દર બુધવારના દિવસે જો મગ ખવડાવવામાં આવે, મગનું કોઈ પણ બાફેલા મગ હોય કે મગની સાથે રોટલી હોય, ગાયને ખવડાવવામાં સારી સફળતા મળે. કદાચ એના કરાય લીલું ઘાસ પણ ખવડાવી શકાય, પાલકની ભાજી પણ ખવડાવી શકાય, લીલા શાકભાજી પણ ખવડાવી શકાય. એક વસ્તુ આ, અને સારા અભ્યાસ માટે, અભ્યાસની સારી સફળતા માટે એક બુધનું રત્ન જે પાનું આવે છે એ જમણા હાથની ટચલી આંગળીમાં વિધિપૂર્વક જો એને ધારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતા મળે. હવે આપણને નિયમ થાય કે ટચલી આંગળીએ બુધ પહેરેની વિદ્યા કેવી રીતે વધે, તો એવા સમયે મારે કહેવું પડે કે આંખ નબળી હોય અને ચશ્મા પહેરીને જો ચોખ્ખું દેખાતું હોય તો બુધનું રત્ન પહેરીને કેમ સારી બુદ્ધિ ના આવે. આટલો ખાલી વિવેકપૂર્વક ધ્યાન રાખીને બાળક માટે આગળ વધજો, તમારું બાળક ખૂબ હોશિયાર થશે. જય ગણેશ. તો આ સાથે જ નીલમબેન જોડાઈ ગયા છો જામનગરથી આપણી સાથે. નીલમબેન આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર. નીલમબેન આપની માહિતી આપો અને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. નગરાથી ખંભાત જોડે મારા બાબાને. જી હેલો. હા બોલો. જન્મ તારીખ? જન્મ તારીખ 13/5/2017. હા હા. જન્મ સમય નીલમબેન? ભવિષ્ય માટે તો કુંડળી બનાવવી પડશે બેન.
કાકે આખું ભવિષ્ય મારે એક નાની ચમચી ની અંદર આખો સમુદ્ર ભરીને તમને કેવી પાવો. ડોક્ટર પણ એમ કે બે બે ચમચી લેજો, પણ આપે આખી બાટલી, મતલબ આખી બાટલી પી જાવ તો જ બબે ચમચી નો લાભ થાય, બાકી ખાલી બે ચમચી થી જેમ રોગ ના મટે એમ. જન્મ કુંડલી માં દીકરી 12 સ્થાન છે, 12 સ્થાન ની અંદર આખી જિંદગી સમાયેલી છે. એક નાનકડો ટેટો હોય વડનો, પણ એ વડનો ટેટો હાથમાં રાખવાથી વડ વિશે કલ્પના ના કરી શકાય, પણ એ ટેટાને જમીનને ફાડી અંદર દાટવામાં આવે, ત્યારબાદ ઉપર પાણીનું સિંચન કરવામાં આવે, પછી એમાંથી એક નવો વડ ઉભો થતો હોય છે. એ જ રીતે જન્મકુંડળી એ બીજ છે, જન્મકુંડળી એ દર્શન છે. ઘણી બધી બાબતો જન્મકુંડળીમાં જોઈ શકાય એવી છે. અહીંયા અભ્યાસ એનો સારો રહેશે, સૂર્ય બુધ સાથે જોડાયેલો છે, ભાગ્ય થોડું નબળું છે, કારણ કે રાહુ અહીંયા ભાગ્યસ્થાનમાં જોડાયેલો છે, શનિ મહારાજ જે જોડાયેલા છે ધનરાશિમાં, મતલબ કે પરાક્રમી બનશે, પણ સાથે સાથે થોડો જીદ્દી પણ થશે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર જ્યેષ્ઠા નક્ષત્રનો છે, 8 મહિનાનું બાળક થાય પછી તરત જ જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ એના માટે કરાવી લેજો. વૃશ્ચિક રાશિ છે, ન અને ય અક્ષર ઉપર નામ રાખજો, મારી મર્યાદા છે, આટલું હું જ આપને કહી શકીશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ સાથે જ રીતે વાત કરી કે જે કોલર મિત્રો આવ્યા એમાં ઘણા લોકોએ શારીરિક તકલીફો બહુ જોવા મળી. શારીરિક તકલીફ ને જનરલી રીતે જો જોવા જઈએ તો કેવી રીતે ક્યોર કરી શકાય? તમે જન્મ કુંડળી ની અંદર જો જોવા જાવ તો મસ્તિષ્ક થી માંડી અને નખ સુધી શરીર ની અંદર જેટલી વેન કહેતા નસો છે, નસો ની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે, તો બ્લડ સર્ક્યુલેશન નો કારક મંગળ છે. કોઈ પણ પ્રકારે બ્લડ પ્રેશર ની તકલીફ આવતી હોય, કોઈ પણ પ્રકારે શારીરિક માં લોહી કારણભૂત હોય એવા સમયે તમે મંગળ કુંડળી માં જુઓ તમને ખબર પડી જાય. હાડકા હોય તો એના માટે તમારે બુધ કે શનિ જોઈ શકો છો, માંસ મજ્જા હોય તો એના માટે તમે શુક્ર જોઈ શકો છો. વાણી દ્વારા વિકાર, ઘણી વખત તમે જોયો માણસ વધારે બોલે તો નસો ખેંચાઈ જાય, મતલબ વાણીનો વિકાર થાય, એના કારણે શરીરની અંદર એની પ્રક્રિયાઓમાં અસર બને, એમાં બુધ જોઈ શકાય છે. અને દરેક પ્રકારના સ્ટેજ આખા શરીરનું એનાલિસિસ કરવા જઈએ તો બૃહસ્પતિ કહેતા ગુરુ, આ તો મેડિકલ એસ્ટ્રોલોજી બહુ મોટી છે, જો ભણાવવા બેસીએ તો વર્ષોના વર્ષો નીકળી જાય, પણ ક્યાંક ને ક્યાંક દર્શકોને સારી રીતે આપણે આપવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. ચોક્કસ. આ સાથે જે હિનાબેન આપણી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરી. હિનાબેન આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. હિનાબેન આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન. જય ગણેશ. હિનાબેન, મારો બાબો ડિપ્લો એન્જિનિયર થયેલો છે, એની જન્મ તારીખ છે 22/3/99. એને બહાર જવાના યોગ છે કે નહીં? શેમાં ડિપ્લો કર્યો અને જન્મ સમય શું? જન્મ સમય સાંજે 5:05 બાકી. ઓહો, એટલે 4:55 મંગળવાર. નામ શું છે એમનું? હિનાબેન ઉર્મિત. હવે એમાં શેમાં ડિપ્લોમા કર્યો ને એન્જિનિયરિંગ માં? ઇલેક્ટ્રિક એન્જિનિયર. એટલે હવે પરદેશ જવું છે? હા, એને ડિગ્રી કરવા જવું છે. પરદેશ? હા, ડિગ્રી કરવા જવું છે, કમાવા જવું છે. ડિગ્રી ભણતા પહેલું ને શુક્ર શનિ સાથે. ઘણા બધા છોકરાઓ એવું કે મારે કમાવા ભલે પરદેશ જવું છે, શેના માટે? કે અભ્યાસ માટે જવું. એટલે અભ્યાસ માટે તો અહીંયા ભારતમાં ક્યાં ઓછી તકો છે? હે, પુનામાં જાઓ, હૈદરાબાદમાં જાઓ, ગમે ત્યાં બેંગ્લોર જાઓ, ખૂબ જ સારી સારી તકો મળે. પરદેશી છોકરાઓ અહીંયા ભણવા આવે, પણ ના, ગગાને થોડું કમાવા જવું છે. ભલે કમાતો, અહીંયા કુંડળીની અંદર મંગળ તુલા રાશિનો બેઠેલો છે, મતલબ કે ભાગ્યસ્થાનનો માલિક જ્યારે તૃતીય સ્થાનમાં હોય ત્યારે જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે પરદેશ જવાની તકો એના માટે ઉજળી બને છે. અને પરદેશ જાય પણ છે, અભ્યાસ પણ કરશે, અને થોડું ઘણું એને પોતાનો ખર્ચો પોતે પણ કાઢી લેશે, અને કંઈક નવું શીખીને આવશે, મતલબ કે પરદેશની તકો એના માટે ઉજળી તો બની જ રહી છે. પણ હવે ક્યારે જશે? તો કે અહીંયા જે ધનરાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ વિદ્યાસ્થાનમાં ચાલી રહ્યું છે, મતલબ આ ચાલુ સમય એના માટે અભ્યાસ માટે પરદેશ જવાની તકો ઉજળી બનાવે છે. 12મા સ્થાનની અંદર કર્ક રાશિનો રાહુ અને એના ઉપર વર્તમાન કાળે રાહુનું પરિભ્રમણ, મતલબ એ પણ એના માટે ખૂબ જ સારું છે. અહીંયા ગુરુ મહારાજ પણ તુલા રાશિની અંદર ચાલી રહ્યા છે, મતલબ એ પણ એને ક્યાંક ને ક્યાંક મંગળ ઉપર એટલે કે ભાગ્યસ્થાનના માલિક ઉપર ગુરુનું પરિભ્રમણ છે. તો આ પ્રમાણે ભગવાન અનુકૂળ છે, કોઈ વ્યવસ્થિત રીતે સારા એજન્ટનો સંપર્ક કરવામાં આવે, વ્યવસ્થિત એની ફાઇલ તૈયાર કરવામાં આવે, અને પછી જો એપ્લાય કરશે તો ચોક્કસ મને લાગે છે એને નિષ્ફળતા નહીં મળે. અને જ્યાં સુધી એને ન મળે ત્યાં સુધી દર મંગળવારે ભગવાન ગણપતિના પ્રસાદમાં, એ ખાસ કરીને બુંદી અને ગાંઠિયા આ બે પ્રસાદમાં ભગવાનને ધરાવશે, તો ચોક્કસ ભગવાન ગણપતિ એનું સાંભળશે, એની મનોકામનાઓ પૂરી કરશે. જય ગણેશ. તો આ સાથે જ નવસારીથી અન્ય એક મિત્ર રતનલાલ જોડાઈ ગયા. રતનભાઈ આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર. રતનભાઈ આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. મારા બાબાની જન્મ તારીખ જી 4/11/1989. જી. સમય સમય સાંજના 6:34. પ્રશ્ન શું છે? એનો લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ ક્યારે છે? બાબાનો અભ્યાસ કેટલો? બાબો અત્યારે શું કરે છે? અત્યારે તો ઘરકામમાં છે, ઘરનો બિઝનેસ છે. શું વ્યવસાય છે આપનો? દુકાનનો. દુકાન છે? દુકાન છે અનાજ કરિયાણી. હવે જુઓ, મંગળ મહારાજ તુલા રાશિમાં સૂર્ય સાથે જોડાયેલા 7મા સ્થાનની અંદર આ બંને ગ્રહો ક્યાંક ને ક્યાંક લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. બીજી વસ્તુ, ધનરાશિનો શનિ શુક્ર સાથે જોડાયેલો છે, શુક્ર ચંદ્ર સાથે જોડાયેલો છે,
મતલબ કે લગ્ન યોગ જો સારા અને સફળતા વાળા તમારે જોઈતા હોય તો પહેલા તો એને સૂર્યનું રત્ન પહેરાવજો. પાંચમા સ્થાનનો માલિક સાતમા સ્થાનમાં છે, સૂર્યનું રત્ન એના માટે આગળ વધવામાં પ્રગતિદાયક બનશે. મંગળ તુલા રાશિમાં છે, મતલબ કે મંગળ અહીં અધિશત્રુ બની રહ્યો છે, મંગળ દોષકારક બની રહ્યો છે. તો આવા સમયે આ પાઘડીએ રહેલો મંગળ પણ દીકરાના લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ મંગલમ પ્રણમામ્યમ. આ ભગવાન મંગળનો મંત્ર છે, જપ સંખ્યા તો કે 44,000. મંગળવારથી મંગળવાર સુધી પોતે કરે અથવા કોઈ પણ એક મંગળવારે સારા બ્રાહ્મણો પાસે બેસાડી કરાવડાવી લે તો એના દોષમાંથી એને મુક્તિ મળે, ભગવાન મંગળની કૃપાની ફળપ્રાપ્તિ થાય. જ્યાં સુધી સગપણ ન થાય ત્યાં સુધી મંગળવાર કરે અને ભગવાન ગણપતિની આરાધના કરે, સારી સફળતા મળશે. જય ગણેશ. આ સાથે જ ભાઈલાલભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે સુરતથી. ભાઈલાલભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમની અંદર, આપની માહિતી આપો ને ત્યારબાદ આપનો પ્રશ્ન પૂછો. હેલો. જી ભાઈલાલભાઈ. હા, માર બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ 13/5/1997. સમય તે આ સમય 9:00 PM. જન્મસ્થળ? જન્મસ્થળ તારાપુર. તારાપુર ચોકડી. હા, અત્યારે એન્જિનિયરિંગની ડિગ્રી કરેલી છે પણ તારી કોઈ કંપની મળતી નથી એના માટે. હવે કર્ક રાશિનો મંગળ ભાગ્ય સ્થાનમાં નીચનો બને છે. એક લાલ નાડા છડી ઘરમાં કોઈ દીકરી જે પરણાવેલી હોય તો એ દીકરી અથવા ભાભી અથવા તો કોઈ ઘરમાં જે વડીલ વર્ગ જેને સુહાસીની સ્ત્રી કહી શકાય, માતા પણ બાંધી શકે છે. એક લાલ નાડા છડીને 8 ગાંઠ વાળવામાં આવે અને એક ગાંઠ ઉપર 21 વખત સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ, આ પ્રમાણે 8 ગાંઠ ઉપર 21 ગણેશના સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે. ત્યારબાદ ગુગળનો ધૂપ આપીને દોરો જે તૈયાર થાય એને જમણા હાથના કાંડે બાંધી દો. ત્યારબાદ એને તમે કહી દો કે બને ત્યાં સુધી ક્રોધ ઓછો કરે. ત્યારબાદ એને તમે કહી દો કે વ્યવસ્થિત કામમાં ધ્યાન આપે. આ બધું કરશે તો આગળ જતા નોકરીમાં એને સારી તકો મળશે. કર્ક રાશિનો મંગળ ભાગ્યસ્થાનમાં ક્યાંક ને ક્યાંક એના ભાગ્યને અવરોધી પણ રહ્યો છે અને આગળ વધવામાં પરિશ્રમ જે ગમે એટલો કરે છતાંય મહેનતના પ્રમાણમાં સારું ફળ નથી અપાવતો, એનું મૂળ કારણ આ છે. મંગળ અહીંયા તકલીફ વાળો છે. અને એ ઉપરાંત મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કૃત્વ મે મનોરથા, આ ભૃગુ ઋષિનો બનાવેલો મંત્ર ભગવાન શ્રી ભૌમ કહેતા મંગળ માટેનો છે, એની પણ વિધિવત જે આરાધના કરશે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજી વસ્તુ મારે આપને કહેવી છે કે લગ્નેશ છે એ મંગળ છે અને મંગળ અહીંયા કર્ક રાશિમાં નીચનો બને છે, મતલબ કે આ તો જ્યાં વાગ્યું હોય ત્યાં જ છોલાય, એટલે વારંવાર એને આ તકલીફો ઊભી ન થાય એના માટે મંગળને લગતી જે કોઈ પીડા નિવારણ માટે આપ કરવું હોય ચોક્કસ કરાવડાવી લેજો. જય ગણેશ. જી બિલકુલ ચોક્કસ. શ્રી મહેન્દ્રભાઈ આપ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા, અમારા દર્શક મિત્રોને આપે માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું. આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ. Thank you.